વાસુદેવાનો જાપ કરીને ભગવાન નારાયણની તપ કરી અને પ્રાગટ્ય કરાવ્યું. હિરણ્યકશ્યપને મારવા માટે ઋષિ અવતાર ધારણ. જગતમાં જેટલી શક્તિઓ વિલસી રહી છે એ સર્વ તમારાથી ભિન્ન નથી, તમારી શક્તિની જ તે લીલા છે. અને આપણે કહ્યું એ પ્રમાણે વિષ્ણુ ભગવાન નારાયણ એ સત્વગુણ પ્રધાન દેવ છે. જ્યારે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માં જગદંબાના ચરણોમાં ગયા અને પગના નખની અંદર જ્યારે એમને સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા એ પછી ત્રણેય દેવોએ માતાજીની પ્રાર્થના કરી, સ્તુતિ કરી. અને એ જ વખતે એ ત્રણેય દેવોને ત્રણ શક્તિઓ સમર્પિત કરી, મહાદેવજીને ગૌરી, વિષ્ણુજીને લક્ષ્મી અને બ્રહ્માજીને સાવિત્રી. અને ત્રણ દેવીઓ દ્વારા તમે આ સંસારનો જે ભાર હું સોંપી રહ્યો છું, પાલન, જન્મ, ઉત્પન્ન, પાલન અને સંહાર, એ ત્રણેયના ત્રણ ગુણ સત્વ, તમો અને રજ, એ ત્રણેય દેવો એમાં ભગવાન નારાયણનો સત્વ ગુણ છે. ભગવાન નારાયણ ક્યારેય ગુસ્સે નથી થતા. તમે જુઓ ભગવાન નારાયણની જે પણ લીલા હોય, નારાયણ એમણે અવતાર ધારણ કર્યા એમાં કદાચ ફેરફાર હોય, પણ એ જાતે નારાયણ બિલકુલ સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ કરસમ સમસ્વ શેષનાની સૈયા ઉપર ભગવાન નારાયણ બિરાજમાન. એટલે એમને સાત્વિક ગુણ. પણ દેવી ભગવત દેવી ભાગવતજીની અંદર એક પ્રસંગ એવો આવે છે કે એમાં ભગવાન સેજ ગુસ્સે થઈ જાય, પણ એ દૈવ યોગે. આ જે પણ કંઈ થઈ રહ્યું છે આપણા ત્યાં કોઈ પણ કાર્ય થાય, આ ત્રણ દિવસનો ઉત્સવ જે અહીં ઉજવાય એ પણ દૈવ યોગે. ઉપરથી માની કૃપા ઉતરે તો જ આ વિસ્તારમાં મંડપ બંધાય, બધા માના ચોકમાં ભેગા થાય અને માના ગુણગાન ગાય. એટલે પાલક વિષ્ણુ સત્વગુણ પ્રધાન દેવ છે અને બાલા બહુચરામ બા